विद्यार्थी मित्रों, आज आपणे धोरण 10 गणित चेप्टर नंबर 5 समांतर श्रेणीनी अंदर स्वाध्याय 5.3 14મો 15મો અને 16મો આ ત્રણ દાખલા આપણે જોવાના છીએ. તો સ્વાધ્યાય 5.3ની અંદર આપણે ત્રણ દાખલા, આગળના લેક્ચરની અંદર પણ આપણે સ્વાધ્યાય 5.3ના દાખલા જોયા હતા. હવે મિત્રો અહીં આપ્યું છે દાખલા નંબર 14, 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકનો સરવાળો. હવે 0 અને 50 વચ્ચેના અયુગ્મ, અયુગ્મ એટલે એકી સંખ્યા અને યુગ્મ એટલે બેકી સંખ્યા. તો અહીં આપણે દાખલા નંબર 14 ગણીએ. જીરો અને 50ની વચ્ચેના, 0 અને 50ની વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકો. તો અયુગ્મ એટલે એકી સંખ્યા, આપણે લખીએ 1, 3, 5, 7 એમ અપ ટુ છેલ્લે આવશે 49. કારણ કે 0 અને 50ની વચ્ચેની સંખ્યા કીધી એટલે 0 નહીં આવે અને 50 નહીં આવે. 1 આવશે, 3 આવશે, 5 આવશે, 7 આમ છેલ્લે 47, 49 અયુગ્મ એટલે આપણે એકી સંખ્યા લખવાની છે. હવે એનો આપણે સરવાળો કીધો છે એટલે આપણે એસએન ગોતવાના થાય, એસએન પ્રશ્નાર્થ ચિહ્ન. તો મિત્રો આપણને રકમ પરથી એ અને ડી મળી જાય છે. એ અને ડી મળ્યા પછી આપણે એસએન મેળવીએ. તો એ બરાબર પ્રથમ પદ થાય 1 અને ડી મિત્રો તમને ખ્યાલ છે બીજું પદ ઓછા પહેલું પદ, એટલે ડી બરાબર થાય 3માંથી 1 જાય એટલે 2. હવે મિત્રો અહીંયા લાસ્ટ પદ અથવા એનમું પદ, આપણે એને એનમું પદ પણ કહેતા હતા અને લાસ્ટ પદ પણ કહીએ, તો બે સરખું જ છે. એલ બરાબર એન બરાબર 49. મેં અહીંયા બે લખ્યું છે, લાસ્ટ પદ પણ લખ્યું ને એનમું પદ પણ લખ્યું છે. તો મિત્રો આપણે એસએન મેળવવા છે તો આપણે પહેલાં સૌ પ્રથમ એનની જરૂર પડશે. અહીંયા કેટલા પદ છે આપણને ખ્યાલ નથી એટલે આપણે પહેલાં એ એનવાળું સૂત્ર લખીએ, એના પરથી એન મળશે. એન મળ્યા પછી આપણે એસએનવાળું સૂત્રમાં કિંમત મૂકીએ. તો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ગુણ્યા ડી. માટે આપણી પાસે એનમું પદ એટલે કે લાસ્ટ પદ, એનમું પદ છે 49, એ છે 1, એન માઇનસ 1 એમનું, અને ડી અહીંયા થશે 2. પ્લસ 1ને પહેલાં આપણે આ બાજુ લઈએ એટલે માઇનસ થઈ જશે 49 - 1, અહીંયા વધશે એન માઇનસ 1 ગુણ્યા 2. 49માંથી 1 જાય એટલે 48 બરાબર એન માઇનસ 1 ગુણ્યા 2. 2 ગુણાકારમાં છે, નીચે ભાંગાકારમાં આવશે 48/2 એન માઇનસ 1. માટે એન માઇનસ 1 બરાબર 24 × 2 = 48. 48/2 કરીએ એટલે આપણને કેટલા મળશે 24. માટે માઇનસ 1 ઓલી બચ જાય એટલે 24 + 1, માટે એન બરાબર 25. તો આપણને એન મળી ગયા 25. હવે મિત્રો આપણે એસએનવાળું સૂત્ર લખીએ. એસએન બરાબર n/2 એ પ્લસ એલ. મિત્રો આ સૂત્ર એટલા માટે લખ્યું છે, અહીંયા આપણી પાસે લાસ્ટ પદ છે, લાસ્ટ પદ છે એટલે આપણે દાખલો સહેલો થઈ જાય. હવે n/2 એન આપણને મળી ગયા 25, તો અહીં આપણે કિંમત લખીએ 25/2, એનની જગ્યાએ 25 મૂકવાના છે કૌંસમાં. એ આપણી પાસે 1 અને એલ છે આપણી પાસે 49. એ છે આપણી પાસે 1 અને એલ એટલે લાસ્ટ પદ 49, એન મળ્યા 25. તો અહીંયા 25/2 ગુણ્યા આ બેનું ટોટલ, 49 - 1 નાખીએ એટલે 50. હવે છેદ ઉડાડીએ, 25 × 2 = 50. આ અંશના અને છેદના બે ઉડશે, અંશના છેદના બે ઉડશે. અહીંયા આપણી પાસે આવશે 25 × 25. તો મિત્રો અહીંયા તમારે 25 × 25
पची गुणा पची एट 625, तो आपने मिली गयो SN એટલે કે 25 પદનો સરવાળો. અહીંયા કેટલા પદ છે એવા 25, એ 25 એ 25 નો સરવાળો કરો એટલે કેટલો મળશે 625. તો આ રીતના મિત્રો આપણે 14મો દાખલો ગણ્યો. હવે આપણે જોઈએ 15મો દાખલો. હવે 15મા દાખલાની રકમ જોઈએ તો નિર્માણ કામ માટે થયેલ કરારમાં નિશ્ચિત તારીખ કરતાં વિલંબથી પૂરા થતા કામ માટે નીચે પ્રમાણે દંડની જોગવાઈ છે. એટલે અહીંયા એક મિત્રો કંઈક કામ આપ્યું છે અને એ કામની અંદર જે સમય આપ્યો છે એ સમયમાં પૂરું ન થાય તો એના માટે દંડ રાખ્યો છે. પ્રથમ દિવસ માટે 200 રૂપિયા છે, પહેલા દિવસ માટે 200 રૂપિયા છે, બીજા દિવસ માટે 250 રૂપિયા, ત્રીજા દિવસ માટે 300 રૂપિયા છે. પ્રત્યેક દિવસ માટે દંડની રકમ આગળના દિવસ કરતાં 50 વધુ છે. જો કોન્ટ્રાક્ટર 30 દિવસનો વિલંબ કરે તો તેણે ભરવી પડતી દંડની રકમ શોધો. તો અહીંયા મિત્રો એક દાખલો આપ્યો છે કે પહેલા દિવસે એ કામ ન થાય, પહેલા દિવસે એક દિવસ મોડું કરે તો એને 200 રૂપિયા દંડ, બીજા દિવસે કામ ન કરે એટલે કે 2 દિવસ મોડું કરે તો 250 રૂપિયા, ત્રીજા દિવસનો કામ ન કરે એટલે કે 3 દિવસ હજી મોડું થાય તો 300 રૂપિયા. આમ જેમ મોડું કરે જાય એમ એના 50 રૂપિયા દંડ વધતો જાય છે. એટલે અહીંયા આપણને એક સિરીજ મળશે. અને 30 દિવસ સુધીનું આપણે કીધું, 30 દિવસ સુધી કામ ન કરે જે તારીખ આપી છે એમાં એક પહેલા દિવસે ન કર્યું, બીજા દિવસે ન કર્યું, ત્રીજા દિવસે ન કર્યું, 30 દિવસ સુધી કામ ન કરે તો એને કેટલો દંડ આવે એવું આપણને કીધું છે. તો અહીંયા દાખલા નંબર 15, પહેલા દિવસે કામ નથી કરતો એટલે એને કેટલા રૂપિયા છે? 200 રૂપિયા. બીજા દિવસે પણ કામ ન થાય તો કેટલા રૂપિયા દંડ ભરવાનો? 250. માનો કે બીજા દિવસેનો, ત્રીજો દિવસ પણ શરૂ ન કર્યું તો ત્રીજા દિવસના એના પૈસા થાય 300. આમ આગળ આગળ એને દંડ ભરવાનો થશે. એમ દંડની રકમ છે એ 50 રૂપિયા વધતી જાય. હવે આપણે મિત્રો અહીંયા જોઈએ 30 દિવસ સુધી આપ્યું છે એટલે આપણને એન આપી દીધા છે. કેટલા આપી દીધા છે? 30. એન આપણે આપી દીધા છે 30. તો અહીંયા આપણી પાસે એ બરાબર 200 રૂપિયા, પ્રથમ પદ છે 200. ડી તો મિત્રો તમને ખ્યાલ છે 50નો વધારે છે એટલે 250, બીજું પદ 250 ઓછા પ્રથમ પદ 200, માટે ડી મળશે તમને 50. એન આપણને આપ્યા છે 30 અને SN મેળવવાના. તો મિત્રો અહીંયા આપણી પાસે એ ડી અને એન તૈયાર છે તો આપણે SN વાળું સૂત્ર લખીએ, SN બરાબર N/2 કૌંસમાં 2A પ્લસ N-1 ગુણ્યા ડી, માટે 30 દિવસ આપણને આપ્યા છે. એ 30 ભાગ્યા 2, એન આપણી પાસે 30 ભાગ્યા 2, 2 એ આપણી પાસે પ્રથમ પદ છે 200. અહીંયા 30 ઓછા 1, અહીંયા 30 ઓછા 1, અને ડી આપણી પાસે 50. હવે અહીંયા મિત્રો 30 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 15. 200 ગુણ્યા 2 એટલે 400. 30માંથી 1 જાય એટલે 29 ગુણ્યા 50. 30 ભાગ્યા 2 એટલે 15, 2 ગુણ્યા 200 એટલે 400, અહીંયા 30માંથી 1 એટલે 29. અહીંયા આપણે 29 ગુણ્યા 50 કરી નાખીએ, અહીંયા 15, આ 400 પ્લસ 29 ગુણ્યા 50 એટલે કે 9 5 45 ને 5 9 5 45 5 5 2 10 ને 4 14, અને 8 મીંડું લાનો ગુણાકાર થાય 14 50. 29 ગુણ્યા 50 એટલે 1450. એમાં આપણે એડ કરીએ 15 ગુણ્યા આ બેનું ટોટલ
400 અને 1450 નું ટોટલ, એટલે 1450 માં 400 નાખી 1850. હવે મિત્રો અહીંયા તમારે 15 ગુણ્યા 1850 કરવાનું છે, એનો ગુણાકાર કરો એટલે આવશે 27750 S30. તો આ હતું મિત્રો 30 પદનો સરવાળો, એટલે કે જો 30 દિવસ સુધી કામ ન કરે, એક મહિનો મોડું કરે, 30 દિવસ સુધી કામ ન કરે તો એને 2750 રૂપિયા દંડ ભરવો પડે. તો અહીંયા તમને એ ડી અને એનઆઈ પાછી એસએનવાળા સૂત્રમાં કિંમત મૂકી દો એટલે તમને એનો 30 દિવસનો હિસાબ મળી ગયો, એને 2750 રૂપિયા દંડ ભરવો પડે. ત્યાર પછી આપણે દાખલા નંબર 16 જોઈએ. દાખલા નંબર 16 ની અંદર કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામ, એક શાળાની અંદર વિદ્યાર્થી જે પ્રવૃત્તિ કરે એમાં એને ઇનામની જોગવાઈ રાખી છે, કેટલા ઇનામ છે? 7 ઇનામ. 7 ઇનામ માટે કુલ 700 રૂપિયા છે, 7 ઇનામ છે અને ટોટલ પૈસા છે 700 રૂપિયા. 700 રૂપિયાની જોગવાઈ કરવાની છે. જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં 20 રૂપિયા ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો. હવે મિત્રો અહીંયા રકમમાં એવું કીધું છે કે એક શાળાની અંદર 7 ઇનામ રાખ્યા છે અને પૈસા આપણી પાસે 700 રૂપિયા. હવે 7 ઇનામ માટે 7 વ્યક્તિ પસંદ થાય, એમાં પહેલો વ્યક્તિ છે એને જે ઇનામ મળશે, પછી બીજો વ્યક્તિ છે એને ઇનામ મળશે, તો પહેલા વ્યક્તિ અને બીજા વ્યક્તિ વચ્ચે ઇનામનો ડિફરન્સ છે 20 રૂપિયાનો. દાખલા તરીકે પહેલા વ્યક્તિને 200 રૂપિયા ઇનામ મળતું હોય તો એના પછીના નંબરને 180 રૂપિયા, એના પછીના નંબરને 160 રૂપિયા, એટલે 20-20 રૂપિયા ઘટતા જાય છે, આવું એ રકમમાં કીધું છે. હવે આપણને ખ્યાલ નથી કે પહેલા નંબરને કેટલું ઇનામ મળે છે, પણ આપણને એટલો ખ્યાલ છે કે 20 રૂપિયાનો ઘટાડો થાય છે. તો આપણે જોઈએ દાખલા નંબર 16. હવે ધારી લઈએ, ધારો કે પ્રથમ નંબર છે એને ઇનામ મળે છે એ, ધારો કે પ્રથમ ઇનામ બરાબર એ, તો બીજું ઇનામ છે એમાં કેટલાનો ઘટાડો થાય છે? 20 રૂપિયાનો. બીજું ઇનામ એમાં કેટલાનો ઘટાડો થાય છે? 20 રૂપિયા, એ ઓછા 20. ત્રીજું ઇનામ છે એ કેટલા રૂપિયા થાય? તો કે એ ઓછા 30, એ ઓછા 40. આ રીતના ઇનામ ઘટે છે. તો આપણે એક શ્રેણી બની ગઈ અહીંયા કે પ્રથમ પદ થાય એ, બીજું ઇનામ થાય એ ઓછા 20, ત્રીજું થાય એ ઓછા 40, એમ આપણી પાસે ટોટલ પૈસા છે 700. હવે મિત્રો આપણને શ્રેણી મળી ગઈ એ, એ માઇનસ 20, એ માઇનસ 40, આ રીતને આપણને શ્રેણી મળશે, બરાબર છે. હવે આપણું પ્રથમ પદ એટલે એ, ડી, બીજું પદ માઇનસ પહેલું પદ, બીજું પદ માઇનસ પહેલું પદ, અહીંયા એ એ ઉડશે એટલે ડી બરાબર પણ મળશે માઇનસ 20, એન બરાબર થાય 7, કારણ કે 7 ઇનામ છે અને એસ એન આપણી પાસે ટોટલ પૈસા છે 700. તો પ્રથમ પદ મળી ગયું, ડી મળ્યા માઇનસ 20, કુલ 7 ઇનામ છે એન બરાબર 7 અને એસ એન આપણી પાસે ટોટલ પૈસા છે 700. ત્યાર પછી આપણે એસ એનવાળા સૂત્રમાં કિંમત લખીએ, એસ એન બરાબર એનના છેદમાં 2, અહીંયા 2 એ પ્લસ એન માઇનસ 1 ગુણ્યા ડી. અહીંયા આપણે લખીએ 700, અહીંયા 7ના છેદમાં 2, 2 એ આપણી પાસે એ જ છે, પ્રથમ પદ એ જ છે એના એ, એટલે અહીંયા એનની જગ્યાએ 7 ઓછા 1 અને ડી આપણી પાસે માઇનસ 20. સૌ પ્રથમ આ બે ભાંગાકારમાં છે એટલે ગુણાકારમાં, એટલે કે છેદમાં છે એટલે અંશમાં, અને અંશમાં છે તો છેદમાં, એટલે આપણે અહીંયા એવું થાય 700 ગુણ્યા આ બે નીચે છે અહીંયા આવશે 2,
छेदमा सात। अहीं टू ए सात में एक जिले छ गुणा माइनस वीस आ रीत। अहीं आपणे छेद उड़ाड़िए सौ गुणा सात एटले सात सौ, आ सात सात उड़से, सौ गुणा बे एटले बसो बराबर टू ए माइनस वतेवो छे ओछा वीस गुणा छ वतेवो छे ओछा वीस गुणा छ एटले एक सौ ने वीस। हवे आपणे अहीं लखीए माटे आ माइनस एक सौ वीस ने आ बाजू लई लीए एटले उठा है बसो प्लस एक सौ वीस बराबर टू ए। माइनस एक सौ वीस से आ बाजू आया माटे टू ए आनु टोटल थाय त्रणसो ने वीस, त्रणसो ने वीस एनी अंदर बे गुणाकर में है नीचे भांगाकर में जाए ए बराबर त्रणसो वीस भांगा बे माटे ए बराबर आनो भांगाकर करिए एटले सोळ दू बत्रीस एटले एक सौ ने साठ। तो प्रथम इनाम थई गयो आपने मळ्यो, प्रथम इनाम, प्रथम इनाम एक सौ ने साठ रुपया। त्यार पछी वीस रुपयानो घटाड़ो थाय छे एटले बीजू इनाम एक सौ ने चालीस रुपया। त्यार पछी त्रीजु इनाम वीस नो घटाड़ो थाय छे एक सौ ने वीस रुपया। आ रीतना तमे साते सात इनाम लखी सको। तो अहीं मित्रों प्रथम इनाम आपने ख्याल नथी ए धेरू, पछी बीजा इनाम में वीस नो घटाड़ो थे ए माइनस वीस, त्रीजा इनाम में वीस नो घटाड़ो थाय छे पाछू एटले ए माइनस चालीस, जेम जेम आगळ जेम रकम छे ई घटती जाहे बराबर छे ए माइनस वीस अने सॉरी चालीस बाद था है एटले एक सौ ने वीस, वीस वीस आपणे थी बाद करी गया। प्रथम पद डी माइनस वीस एन एटले सात इनाम एस एन टोटल पैसा सात सौ। आ रीतनी सूत्र में किंमत मूकी एटले आपणे एनी किंमत मिली गई। तो पहलू इनाम छे एक सौ साठ, बीजा इनाममां वीस घटशे एटले एक सौ चालीस, पछी त्रीजा इनाममां जी वीस घटाड़ो एटले एक सौ वीस, हजी चौथो इनाम लखवू होय तो सौ रुपया, पछीनो इनाम लखवू होय तो सौमांथी वीस जेटले एंसी, पछीनो इनाम लखवू होय तो एंसीमांथी वीस जેટલે साठ। आ रीतना तमने इनाम मळशे।